બાળકો મજા ને હા આ ઓગસ્ટ માસની પ્રવૃત્તિ કરી રહ્યા છે ધોરણ એકની પ્રવૃત્તિ નંબર છ અક્ષર ઓળખો ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે વાલી મિત્રોને વિનંતી છે કે આ પ્રવૃત્તિ કરાવવા માટે બાળકોને એક નકામું અને જૂનું છાપું હોય એ ગુંદર અને કોઈ નકામી ચોપડી પણ આપી શકાતી હોય છે આમાં શું કરવાનું છે અક્ષરની ઓળખ કરાવવાની છે જેમ કે આપણે એની વની ઓળખ કરાવવા માટે આ રીતે જે કાંઈ નકામું છાપું હોય એમાંથી વ જ્યાં જ્યાં વ દેખાય છે ત્યાં ત્યાં એને વ છે શું કરવાના છે કટિંગ કરાવી આપવાના છે તમારી સાથે રહેવાનું છે કારણ કે કાતરનો પણ ઉપયોગ કરવો પડતો હશે તો એમાંથી બાળક છે એ આમાંથી ધીમે ધીમે અક્ષર છે એ હાથથી ફાડીને અલગ કરે તો પણ ચાલશે કાતરનો ઉપયોગ કરે તો પણ ચાલશે પરંતુ તમે સાથે રહેશો તો હવે તમે જોઈ શકાય અહીંયા વ જુદા નાના મોટા વ ભેગા કરી અને વની નીચે વ ચોંટાડવાના છે હવે એવી જ રીતે ર રમકડાનો ર તો હવે ન્યૂઝપેપરની એટલે કે પેપરમાં છાપામાં અથવા ચોપડીમાં જે નકામી ચોપડી હોય વધારાની ચોપડી હોય એમાંથી ર જે છે એ ઓળખવાના છે અને ર ફાડી ફાડીને જે રીતે ઉપર તમને વ દેખાય છે એ રીતે રમકડાનો ર છે એને કાપી કાપીને આપણે આ બોક્સમાં લગાડવાના છે ત્યારબાદ સ સસલાનો સ અથવા સગડીનો સ એ સ શોધીને લખવાનો છે ત્યારબાદ દ છે તો દ ને દડાનો દ એ પણ આ રીતે ચોપડીમાંથી કાપવાનો હાથથી કાપી અને લગાવશે તો પણ ચાલશે આપણો તાત્પર્ય એ છે મિત્રો કે માત્ર એ ઓળખ કરી શકવો જોઈએ તો અહીંયા જુદા જુદા મૂળાક્ષરો જે છે ગુજરાતી મૂળાક્ષરોની ઓળખ એ બાળક જાતે કરી શકે છે તમે પણ હજી જુદા જુદા મૂળાક્ષર લઈ અને આ રીતે બોક્સ મોટું બોક્સ બનાવી અને એમને કહેવાનું કે છાપામાંથી આ અક્ષર શોધી કાઢો હવે ન્યૂઝપેપરમાં તો કેટલી વખત મૂળાક્ષરો રિપીટ થતા હોય બાળક મોટા નાના ઘણા મોટા પણ અક્ષર હશે થોડા નાના અક્ષર હશે શોધી શોધીને કાપી કાપીને લખવાનું કહેશો જેથી કરીને તેને ખૂબ જ સારો એવો મહાવરો મૂળાક્ષરનો થશે અને તેમને એનો આનંદ આવશે હવે પ્રવૃત્તિ સાત દિવાસળીની રમત ફરી વખત દિવાસળીની રમત આપણી પાસે આવી છે એક દિવાસળીની પેટી બાળકને આપવાની છે અને આપણે આ પ્રવૃત્તિની અંદર એકથી દસ સુધીનો મહાવરો એટલે અંકોનો મહાવરો થાય એ રીતે પ્રવૃત્તિ કરવાની છે તમે જ એમની સાથે રમવાનું છે બાળકને સામે બેસાડવાનું છે અને દિવાસળીની પેટી રાખવાની છે પછી દિવાસળીની પેટીમાંથી ગણીને દસ દિવાસળી કાઢી લેવાની છે હવે દસે દિવાસળી જે છે એને એક હાથમાં પકડવાની દિવાસળીની પેટીને હાથને થોડો ઊંચે રાખી અને દિવાસળીને છોડી દો આમ કરવાથી તમામ દિવાસળી ક્યાં પડશે નીચે પડી જશે પછી તમારે એક એક દિવાસળી હટાવતા જવાની અને ગણતા જવાની એક બે ત્રણ તો એને શું થશે એક પછી એક જે ગણવાનો મહાવરો થશે બાળક આસાનીથી કરી શકશે આ જ રીતે ભવિષ્યમાં તમે વધુ દિવાસળીનો ઉપયોગ કરી અને બાળકને એકથી દસ એકથી પંદર એકથી વીસની ગણતરી કરાવી શકો છો સરસ મજાની પ્રવૃત્તિ છે અને બાળક જાતે એ ઓળખતા શીખશે અંકો ઓળખશે અને ગણતરી છે એમાં ભૂલ નહીં કરશે એક પછી બે આવે બે પછી ત્રણ આવે એ જાતે કરશે અને વાલી મિત્રો ખાસ યાદ રાખશો બાળક જાતે પ્રવૃત્તિ કરશે ને અને એ પ્રવૃત્તિ કરતાં કરતાં શીખશે એ ક્યારેય ભૂલશે નહીં ના તો એને ગોખવું પડશે ગોખણપટ્ટીની વાત જ અહીંયા નહીં આવશે તો આશા રાખીશ મિત્રો કે તમે આ એમને પ્રવૃત્તિ તમે પણ પહેલાં કરશો ને પછી બાળકને કરવા દેશો અક્ષરલેખન હવે અક્ષર લેખનની વાત કરતા હોઈએ તો ખૂબ જ સરસ વાત છે કે જ્યાં સુધી બાળક પ્રેક્ટિસ નહીં કરે તૂટક તૂટક રેખાની ભેગા કરવાની ત્યાં સુધી અક્ષર ક્યારેય સારા નહીં કરી શકે બીજી વાત તમે જ્યારે અક્ષર તૂટક ટૂટક કરી દેશો એટલે કામ એને કરવાનું રહેતું હોય છે તો તમે પણ પહેલાં આ રીતે તૂટક તૂટકના અક્ષર સરસ મજાના બનાવી બાળકને ગોટવાનું કહેશો જેથી કરીને બાળકને કંટાળો પણ નહીં આવે અક્ષર પણ સારા કરશે લાઈન પણ વ્યવસ્થિત કરી શકશે આ રીતે આપણે મૂળાક્ષરો જેમ આપણે અંકોની વાત કરતા હતા એ રીતે મૂળાક્ષરો છે તૂટક તૂટક રેખા ટપકા ટપકાને ભેગા કરી અને વ ર સ દ આ જ રીતે બીજા મૂળાક્ષરો ક ખ ગ એ રીતે આપણે અગાઉની પ્રવૃત્તિઓ પણ કરી ચૂક્યા છીએ તો આ રીતે એને મૂળાક્ષરો શીખવવાનો છે અહીંયા બધા વળાંકવાળા છે સ ર માં માં ને દ માં બધામાં વળાંક આવશે અને ખૂબ સારી એવી પ્રવૃત્તિ બાળક કરી શકશે એમને કંટાળો પણ નહીં આવે હવે પ્રવૃત્તિ નવ છે સંખ્યાપટ્ટી કોઈપણ એક સરસ કાગળ લેવાનો છે કડક કાગળ કંકોત્રીનો કાગળ પણ ચાલતો હોય છે પેન લેવાની છે બાળકને અહીં આગળ પાછળની સંખ્યાની સમજ પડે એ માટે એક સંખ્યાપટ્ટી દોરી બાજુમાં એક છોકરાનું અને એક છોકરીનું ચિત્ર છે એ તમને આપેલું છે અને તમે જોઈ શકો છો સંખ્યાપટ્ટી આ રીતે એક બે ત્રણ સંખ્યા હોય પટ્ટી બનાવી એમાં નંબર લખી દેવાનો હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આપણે ખબર છે કે દસ સુધીની વાતો કરવાની છે પછી હવે તેના જેવા ચિત્ર દોરી અને કાપી લેવાના આમ તમારી પાસે કાપેલા બે ચિત્ર હશે એક છોકરાનું અને એક બીજું છોકરીનું હવે છોકરીના કાપેલા ચિત્રને અંક ત્રણ પર મૂકો અને છોકરાના કાપેલા ચિત્રને અંક પાંચ પર મૂકો અને પછી પૂછો કે વચ્ચે કોણ આવે એટલે તમે સમજી શકો છો કે ભાઈ અંક જે છે આ છોકરા અને છોકરીની જગ્યાએ તમે કોઈ પણ બીજું ચિત્ર બનાવીને કાપી શકો છો પણ આ ઓળખાણ થાય એટલા માટે આપણે છોકરો અને છોકરીનું ચિત્ર રાખી કોઈ પણ બે અંક વચ્ચે મુક સંખ્યા આવતી હોય એને શોધવા માટે બાળકને જણાવીશું તો તરત જ કહેશે કે વચ્ચે ચાર આવશે જો આપણે એને ત્રણ અને પાંચ પર મૂકીએ એ રીતે ચાર અને છ વચ્ચે મૂકીશું તો એને વચ્ચેની સંખ્યા છે એ પાંચ ખબર પડી જાય આગળની સંખ્યા પણ ખબર પડી જશે પાછળની સંખ્યા પણ ખબર પડી એટલે અહીંયા પહેલાંની સંખ્યા પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા આ પ્રવૃત્તિ રોજ આપણે એકવાર કરાવીશું તો ચોક્કસ એને આગળ પાછળની સંખ્યામાં પણ ખબર પડી જતી હોય મિત્રો ફરીવાર જણાવું છું વાલી મિત્રોને કે બાળક પ્રવૃત્તિ કરશે તો જ આ વસ્તુ શીખી શકશે કે ભાઈ પછી કયો અંક આવે પહેલાં કયો આવે અને વચ્ચે કયો આવે અને આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે તમારી રીતે પણ તમે કરાવી શકો છો બાળકને એકથી દસની પ્રવૃત્તિ આ રીતે કરાવી શકાતી હોય છે જો છે ને આ રીતે તમે દોરીને જાતે કરી શકો છો ચિત્ર કાર્ટૂન ન્યૂઝપેપરમાં કે વધારાના ફોટા હોય એ પણ આપણે કાટ જે કટિંગ કરી અને અહીંયા મૂકી શકીએ છીએ એકથી દસમાં બતાવી શકીએ છીએ કે પાંચ પછી કોણ છે છોકરા પછીનો કયો અંગ છે તો તરત બોલશે બાળક છોકરી પછીનો અંક કયો છે તો કે તરત ચાર કહેશે છોકરી પહેલાંનો બે છોકરા પહેલાંનો ચાર કારણ કે એ ઓળખશે અને જાતે એને સમજ પડશે તો આ રીતે તમે એને પ્રવૃત્તિ કરાવી શકો પ્રવૃત્તિ દસ છે શબ્દ વાંચીએ શબ્દ લખીએ હા મિત્રો અહીંયા ઘણા બધા શબ્દો બનવાના છે પેન્સિલનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો છો ગ મ ન જ વ ર સ અને દ આ આઠ મૂળાક્ષરોમાંથી બનાવેલા શબ્દો આપણે નીચે જોઈ શકાય છે એનો અર્થ સમજાવવાનો અને શબ્દોની લખાવાના છે એક દિવસના વધુમાં વધુ દસ શબ્દો લખાવાય જેથી કરીને બાળક કંટાળી જાય કારણ કે પહેલાં ધોરણનું બાળક હોય તો એને આવી રીતે આપણે ઝડપથી બધું જ લખાવી દઈએ એ તો ન ચાલે તો અહીંયા કેટલાક અક્ષરો આપણને આપેલા છે બાળકને જો તમે જે શબ્દ લખાવો છો શબ્દોનો અર્થ પણ સાથે સાથે કહેતા જશો તો એને ખ્યાલ આવવા મળશે અને શબ્દ યાદ પણ રાખી શકશે થોડી હું અહીંયા પ્રવૃત્તિ મિસ થોડા શબ્દોની વાત કરીશ તમે બાકીના શબ્દો બીજા શબ્દો પણ આવા લઈ શકતા હોય નવ તો અંક નવ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ત્યારબાદ રન ક્રિકેટ મેચમાં જે વ્યક્તિ જે હોય ક્રિકેટર એ દોડે છે રન અથવા રન એટલે અંગ્રેજી શબ્દો દોડવું દર તો દર એટલે ઉંદર દરમાં રહે છે વાન વાન એટલે આપણા આસપાસ જે સોસાયટીની અંદર પેલું જે કાર ટાઈપનું વાન એ પણ વાન કહી શકાય વાન એટલે રંગ પણ થાય દાગ દાગ એટલે કોઈ આપણું કપડું હોય બાળકને સમજાવી શકાય તમે જ્યારે કૂદકા મારો છો અથવા તો કંઈ એવી પ્રવૃત્તિ કરો છો ત્યારે જે ડાગા પડી જાય છે આપણા જે શર્ટ હોય કે અથવા તો પેન્ટ હોય એના ઉપર ડાગા પડે છે એ દાગ કહી શકાય નર નર અને નારી નર એટલે પુરુષ રજ રજ એટલે ધૂળ આપણે ધૂળકણ રજકણ કહીએ છીએ એ પ્રમાણે દસ એ નંબર છે વાર સોમવાર મંગળવાર બુધવાર આ રીતે સમજાવી શકતા હોય દામ વસ્તુના ભાવ નસ આપણે જે નસ શરીરમાં જે બતાવી શકીએ છીએ કે જેનું વહન થતું હોય છે ભ્રમણ થતું હોય છે એ પ્રમાણે નસ એને બતાવી શકે છે તો આવી અલગ અલગ ઘણા બધા શબ્દો છે તમે જોઈ શકો છો દાન મર રસ માર દાદા દાજ મસ રદ માસ તો એવા શબ્દો છે એનો શબ્દોનો બાળકને અર્થ સમજાવીશું તો એ જે શબ્દ છે એ મગજમાં ઉતારી લેશે વાંચતા પણ ઝડપથી આવી જશે અને એને સહેલું પડશે સમજવામાં બહુ બધા શબ્દો છે રમ દમ વાઘ રાસ સાદા રાજા રાજ નાદ સર વદ વર સમ નાસ રાન વાર દાદ રામ નાર સાજા વન આશા રાખીશ વાલી મિત્રો કે તમે આ પ્રવૃત્તિ ચોક્કસ કરાવશો ફરી મળીશું નવા વિડીયો સાથે